અમેરિકા દ્વારા અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રૂપિયા 6,970 કરોડનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. અંદાજિત બજેટમાં આરોગ્યથી લઈને વિકાસના કામો પાછળ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કરાયું છે. આરોગ્યની સારી સારવાર નાગરિકોને મળી રહે તે માટે સ્વિમેર હોસ્પિટલનું વિસ્તરણ કરવામાં આવશે, જેની પાછળ 118 કરોડ ખર્ચવાનું આયોજન છે. સામાન્ય વેરામાં કોઈ ફેરફાર નહીં. યુઝર્સ ચાર્જમાં અંદાજિત 12.47 કરોડનો વધારો કરાયો છે. થોડા સમયથી કોરોના સંક્રમણના કારણે ઘણા બધા કેપિટલ કામની ગતિ ખૂબ જ ધીમી થઈ હતી, પરંતુ હવે ફરી એક વખત આ વર્ષે કેપિટલ કામોને પૂર્ણ કરવામાં સુરત મહાનગરપાલિકા સૌથી વધુ ધ્યાન આપશે. સાથે જ રિવરફ્રન્ટ, બેરેજ, મેટ્રો ટ્રેન જેવા કામો પૂર્ણ કરાશે. પાણીના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ અને અમૃત 2.0 યોજના ઉપર સૌથી વધુ ભાર મુકાયો છે. સુરત શહેરની અંદર જેટલી સુવિધાઓ ઉભી કરવામાં આવે છે તેની સામે જ ચાર્જ વસૂલ કરવા માટેનો પણ પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં લોકોને 24 કલાક પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં જેટલા વિસ્તારની અંદર 24 કલાક પાણી આપવા માટેની વ્યવસ્થા ઉભી કરી છે. સ્વર્ણિમ યોજના હેઠળ રૂપિયા 300 કરોડના ખર્ચે નવા વિસ્તારોમાં પાણીની સુવિધા ઉભી કરવા માટે ખર્ચ કરવામાં આવશે, જેથી કરીને લોકોને મુશ્કેલી ન પડે. નવા વિસ્તારોમાં લોકોને યોગ્ય રીતે પાણીનો પુરવઠો મળી રહે તે દિશામાં સૌથી વધુ કામ કરવામાં આવશે. ઝાડ વોટર સરફેસ વોટર છે, તેનો ઉપયોગ કરીને 2050 પછી પણ આપણી પાસે વોટર બેલેન્સ જળવાઈ રહે તેનો પ્લાન બનાવ્યો છે, જેના માટે એક્શન પ્લાન બનાવાશે. વોટર બેલેન્સ પ્લાન્ટમાં આપણે સુરત શહેર સમગ્ર દેશમાં આગળ રહેવા માટે પ્રયાસ કરીશું. સમગ્ર દેશમાં 8 એવા શહેરો છે કે જેને વોટર બેલેન્સ માટે કામ કરી રહી છે. સુરત શહેરની અંદર 95 લાખની વસ્તી થાય તેના માટે પણ પાણીની પૂરતી વ્યવસ્થા થાય તેના માટેની અત્યારથી તૈયારી કરી લેવામાં આવી છે. હાલ સુરત શહેરની અંદર જે પાણીનો ઉપયોગ થાય છે તે 1200 થી 1400 MLD જેટલો થઈ રહ્યો છે, જેને આપણે 2000 MLD સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરીશું. વોટર હાર્વેસ્ટિંગ માટે પણ આપણે ખૂબ જ મોટું કામ કરવાના છે. અમૃતમ યોજના 2.0 હેઠળ આપણે 315 કરોડના ખર્ચે આપણે આ નવી યોજનાઓને અમલી કરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે આપણે લોક ભાગીદારી નવા પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવશે. સુરત શહેર માટે નવું મુખ્ય વહીવટી ભવન તૈયાર કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે 900 કરોડ જેટલા ખર્ચ કરીને તૈયાર કરવામાં આવશે. તેને માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. માર્ગ બનાવવા માટે પણ તૈયારી થઈ ગઈ છે. હવે તેને ખુલ્લો મૂકવામાં આવશે. ડુમસ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે. ડુમસની આસપાસની જમીનો માટેની કિંમત ખૂબ જ ઊંચી થઈ હતી, તેના માટે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા તેનો યોગ્ય ઉકેલ કાઢીને તેને પણ સાકાર કરવા માટેની કામગીરી કરવામાં આવશે. સુરત શહેરના લોકો માટે પર્યટન સ્થળ માટે તેનો વિકાસ કરવો પણ જરૂરી છે. તે દિશામાં કામ કરી રહ્યા છે. સુરત શહેરમાં પાણીની કોઈ મુશ્કેલી નથી. દરિયાથી લઈને બીજા પણ પાણીના સ્ત્રોત આપણી પાસે ખૂબ જ સારા છે અને તેના માટે સુરત શહેરનો વિકાસ ખૂબ જ સારી રીતે થશે તેવું જણાવાયું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 2022-23ના ડ્રાફ્ટ બજેટ 6,970 કરોડના આ ડ્રાફ્ટ બજેટ છે અને એમાં કોઈ પણ વેરામાં ફેરફાર કરવામાં આવ્યા નથી. યુઝર ચાર્જિસ જે છે એમાં સામાન્ય જે છે એ ફેરફાર કરવામાં આવ્યા છે. જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટ 2022-23માં ખૂબ લોકોને કેન્દ્રમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યા છે. લોકોને એક ખૂબ રહેવાલાયક, માણવાલાયક અને ઇઝ ઓફ લિવિંગ માટે જે જરૂરિયાત હોય એ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. મુખ્ય જે 21st સેન્ચુરી સિટી માટે જે અગત્યના પ્રોજેક્ટ્સ હોય, એ ચાહે મેટ્રોના પ્રોજેક્ટ હોય, રિવરફ્રન્ટ હોય, ડુમસ સી ફેસ હોય કે આપણા વહીવટી ભવન અને બરાજ અને ફિટ સુરત માટે અલગ અલગ પ્રોજેક્ટ હોય, એ તમામ જે પ્રોજેક્ટ્સ છે એ તો લેવામાં આવેલા છે, પણ એના સાથે સાથે જે નાના અને કોમન સિટીઝન્સને લાભ મળે એ પ્રકારે પણ વ્યવસ્થાપન આ બજેટમાં કરવામાં આવ્યા છે. આ બજેટમાં વોટરફ્રન્ટ અને ગ્રીન ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે ખૂબ મોટા પાયા ઉપર જે છે એ બજેટમાં આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યા છે. એના સાથે સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ માટે 385 કરોડ જેટલા વ્યવસ્થાપન કર્યા છે અને એના સાથે સાથે જે નવા બ્રિજ, લગભગ 27 નવા બ્રિજ માટે આપણે આ બજેટમાં
व्यवस्था कर्या छे अने एना साथे साथे स्पोर्ट्स डेवलपमेंट वॉकवे फ्रेंडली अने बाइसाइकल फ्रेंडली सीटी चाइल्ड फ्रेंडली सीटी ए तमाम माटे बजेट मा व्यवस्था करवामा आव्या छे। आ वखतना बजेट जे छे ए टेक्नोलॉजी अने गुड गवर्नेंस ना सिस्टम थी लोकोने वधारे मा वधारे के रीते सर्विसेस डिलीवरी थई सके अने जे सेवाओ आदान प्रदान करवामा आवे छे ए सुविधाओ के रीते लोकोने सरलीकरण प्रक्रिया मा मळी सके एना माटे पण बजेट मा स्पेशल प्रोविजन करवामा आव्या छे। सूरत शहर मा मोबिलिटी मा सूरत शहर खूब अव्वल नंबरे छे। सूरत शहर ना जे BRTS ट्रैक छे ए 111 किलोमीटर ए भारत मा वन ऑफ द लॉन्गेस्ट BRTS कोरिडर छे। एमा अत्यारे सिटी लिंक अने BRTS हेठळ 800 बसेस कार्यरत छे। एमा 300 इलेक्ट्रिक बसेस ने वारकोटर आपवामां आव्या छे। ए अत्यारे 50 थी वधारे इलेक्ट्रिक बस सूरत शहर मा अत्यारे कार्यरत छे अने एना साथे साथे आ वखते आज BRTS अने सिटी लिंक जे मोबिलिटी ने वधारवा माटे आउटडोर रिंग आज आउटर रिंग रोड छे ए आउटर रिंग रोड मा वधारे बसेसनी व्यवस्था थाय एवी रीते पाल RTO थी इच्छापुर सुधी वधारे नवा BRTS स्टेशन्स बने अने सिटी लिंक अने BRTS अने आगामी समय मा मेट्रो अने पिंक ऑटो ना जे व्यवस्थापन छे ए एक ज पैकेज मा थाय वन जर्नी वन टिकेट मल्टी मॉडल ट्रांसपोर्टेशन ए जॉइंट इंटीग्रेटेड थाय एना माटे आ बजेट मा स्पेशल आयोजन करवामां आव्या छे। ब्यूरो रिपोर्ट LKE स्टार न्यूज सूरत।